ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકો માટેની ચૂંટણી હવે યોજાશે 19 જૂને, અને આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોને અકબંધ રાખવા કોંગ્રેસના નેતાઓને સોંપવામાં આવ્યું છે કેટલીક જવાબદારીઓ, જેના ભાગરૂપે ધારાસભ્યોને રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. ત્યારે શું છે આ રિસોર્ટનું રાજકારણ, આવો જાણીએ. રાજ્યસભાની ચૂંટણીમાં રિસોર્ટનું રાજકારણ, ધારાસભ્યો સાથે નેતાઓનો રિસોર્ટમાં પડાવ, એકડા બગડાના રાજકારણમાં કોંગ્રેસમાં મતભેદ. ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકો માટે 19 જૂને ચૂંટણી યોજાશે. ભાજપે 3 અને કોંગ્રેસે 2 ઉમેદવાર મળી 5 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝુકાવતા ચૂંટણી યોજાવાની નોબત આવી. ચૂંટણી જાહેર થતાની સાથે જ ગુજરાતના રાજકારણમાં ગરમી આવી અને તારીખ 4 જૂને કોંગ્રેસના 2 ધારાસભ્યો કપરાડાના જીતુ ચૌધરી અને કરજણના અક્ષય પટેલે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને ધારાસભ્ય પદેથી ના રાજીનામા ધર્યા, તો 5 જૂને વધુ એક ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ધારાસભ્ય પદેથી નારાજીનામું આપતા કોંગ્રેસમાં ધોળે દિવસે અંધારાની સ્થિતિ સર્જાઈ. ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્યો તૂટે નહીં તે હેતુથી કોંગ્રેસે ધારાસભ્યોને સાચવવા રિસોર્ટનું રાજકારણ અપનાવ્યું છે. સિદ્ધાર્થ પટેલ કે જે અંબાજી પાસેના રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે, અમિત ચાવડાને રાજસ્થાનના રિસોર્ટમાં રખાયા, તો શક્તિસિંહ ગોહિલ કે જે નીલ સિટી રિસોર્ટમાં છે, ભરતસિંહ સોલંકી એરિસ રિવર સાઇડ ફાર્મમાં છે. સંખ્યાબળની દ્રષ્ટિએ હાલ કોંગ્રેસમાં 65 ધારાસભ્યો જ હોવાથી માત્ર એક જ બેઠક જીતી શકશે, તેમાં પ્રથમ ક્રમ શક્તિસિંહ હોવાથી તેઓ વિજેતા બની શકે, પરંતુ ભરતસિંહના સમર્થકોનો પ્રયાસ ભરતસિંહને જીતાડવા ઈચ્છતો હોવાથી હાઈકમાન્ડ પણ હાલ અસમંજસમાં છે. જો કે કોંગ્રેસના ધારાસભ્ય એકડા બગડાની રમત હાઈકમાન્ડના આદેશ મુજબ રહેશે તેમ જણાવી રહ્યા છે. કોઈ ડર નથી, બધા એકજૂટ છે, 9 ધારાસભ્યો એક સાથે છે અને રહેવાના છે ને રહેવાના, એમાં કોઈ શંકા ને સ્થાન. કોઈ એકડો બગડો ને પાર્ટી જે આદેશ નક્કી કરશે પાર્ટી પ્રમાણે જ વર્તશે. ત્યારે વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે ધારાસભ્યની સુરક્ષા માટે રિસોર્ટમાં લાવ્યા હોવાની કબૂલાત કરી છે. ભારતીય જનતા પાર્ટીની તોડજોડની રાજનીતિ અને ક્યાંક ને ક્યાંક ધારાસભ્યો એ સુરક્ષિત રહે એટલા માટે કરીને પાર્ટીનો જે આદેશ હોય એ પ્રમાણે તમામ ધારાસભ્યો મતદાન કરે છે. હાલ તો વિધાનસભા ગૃહમાં ભાજપના 103 ધારાસભ્યો ઉપરાંત એનસીપીના 1ના મત નિશ્ચિત હતા. કોંગ્રેસ માત્ર એક જ બેઠક મેળવશે, ભાજપના 3 ઉમેદવાર વિજેતા થશે, પરંતુ કોંગ્રેસના શક્તિસિંહ કે ભરતસિંહ પૈકી કયા એક ઉમેદવાર રાજ્યસભાની બેઠક મેળવશે તે અંગે અસમંજસ છે. અંતે તો પરિણામ સમયે જ વાસ્તવિકતા છતી થશે. અરુણ શાહ, બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.